विद्यार्थी मित्रों अपने हमारे चैप्टर नो नेक्स्ट टॉपिक शुरू करिए शरीर घटकों की गतिक अवस्था चयापचय की संकल्पना। सजीव ना शरीर के अंदर कोष में जोवा मळता प्रत्येक घटकों कई ने कई गति धरावे छे अने कया प्रकार की गति अने शा माटे गति करे छे अपने टॉपिक के अंदर समझिए। आपने अत्यार सुधी जो अभ्यास कर्यो छे तेना अनुसंधान में सजीव पछी साधारण बेक्टेरियल कोष के प्रजीव के कोई वनस्पति के प्राणी हजारों कार्बनिक रसायण थी बनेला हो प्रत्येक सजीव हजारों कार्बनिक रसायण थी बनेलो हो आ रसायण के जैव अणु एक निश्चित सांद्रता में जोवा मळे छे અને તે રસાયણની કોષમાં આપણે સજીવ શરીરમાં જે કાંઈ પણ સાંદ્રતા હોય તેને મોલ પ્રતિ કોષ એટલે આ કોષમાં આટલા મોલ એમ પ્રતિ કોષ જેટલા કોષ છે કોષે કોષે એને અલગ અલગ તો કે આટલા મોલ પ્રતિ કોષ બધા કોષમાં આટલા મોલ અથવા મોલ પ્રતિ લીટરમાં રજૂ કરી શકાય એના આધારે આપણે ગમે તેટલા કોષ હોય એની ગણતરી પણ કરી શકીએ। સંશોધન દ્વારા એક મુખ્ય જાણકારી પ્રાપ્ત થઈ તે અનુસાર જૈવ અણુઓમાં અદલા બદલી થતી રહે છે। શું થતી રહે છે? અદલા બદલી। એનો અર્થ એ થાય કે તે સતત બીજા નવા જૈવ અણુઓમાં પરિવર્તિત થતા રહે છે અને બીજા જૈવ અણુઓ જોડાવાથી બનતા રહે છે। તમે જુઓ કે આપણા કોષમાં જોવા મળતા જે કાર્બનિક સંયોજન છે અથવા તો જૈવ અણુઓ છે આ જૈવ અણુઓ એક જ સરખું બંધારણ કાયમિક હંમેશ માટે જાળવી રાખતા નથી। આ બંધારણમાં કેટલાક બંધો તૂટવાથી નવા નવા સંયોજનો પણ બને છે ઉપરાંત નવા બંધ બનવાથી મોટા અણુઓ પણ બને છે એટલે આવી સતત અદલા બદલી જીવન પર્યંત થતી જ રહે છે સતત થતી રહે છે। તમે જુઓ કે તેનો અર્થ એ થાય કે સતત બીજા નવા જૈવ અણુઓમાં રૂપાંતર એટલે કે પરિવર્તન થતા રહે છે અને બીજા જૈવ અણુઓના જોડાવાથી બનતા પણ રહે છે। સજીવોમાં એટલે કે અમુક જૈવ અણુઓમાં પરિવર્તન બંધ તૂટવાથી છૂટા પડે છે તો અમુક નવા નવા જૈવ અણુઓ બનતા પણ જાય છે। સજીવોમાં નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયા દ્વારા સતત થયા કરતું હોય છે। આ જે પ્રક્રિયા છે એ આપણા શરીરની અંદરની રાસાયણિક પ્રક્રિયા છે। આ રસાયણોથી થતી પ્રક્રિયા છે આમાં જીવ વિજ્ઞાન ઓછું લાગવું પડે છે બરાબર। તો કે આ બધી રાસાયણિક ક્રિયાઓને ચયાપચય કહે છે। બધી ચયાપચય પ્રક્રિયાઓ દ્વારા જૈવ અણુઓનું રૂપાંતરણ થતું રહે છે। ચયાપચયની જે પ્રક્રિયા છે આપણે ખોરાક ખાઈએ અને અંદર જે મેટાબોલિઝમ થાય છે ચયાપચય એ ચયાપચયની ચયાપચય પ્રક્રિયા દ્વારા જૈવ અણુઓનું રૂપાંતરણ થતું રહે છે એટલે નવા બનવા તૂટવા નવા બનવા આ બધું કેટલાક ચયાપચય રૂપાંતરણના ઉદાહરણ જેમ કે એક ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે એમિનો એસિડમાંથી CO2ના દૂર થયા બાદ એમિનો એસિડનું MI માં રૂપાંતર થવું અહીંયા એટલે બંધારણ થયું CHRCOOH NH2 આ જે સંયોજન છે એને એમિનો એસિડ કહેવાય। આ એમિનો એસિડમાં જે અણુ છે એ અણુમાંથી CO2 દૂર થાય એટલે કે આટલું દૂર થઈ ગયું એટલે હવે શું રહી ગયું બાકી આવું રહી ગયું બરોબર કે નહીં તો આ જે રહી ગયું તેને શું કહેવાય MI કહેવાય શું કહેવાય MI તો તમે જુઓ કે એમિનો એસિડમાંથી CO2ના દૂર થયા બાદ એમિનો એસિડનું MI માં રૂપાંતર ન્યુક્લિઓટાઇડના બંધારણીય ઘટકમાંથી એમિનો સમૂહનું દૂર થવું ન્યુક્લિઓટાઇડમાં એમિનો સમૂહ ક્યાં છે તો કે નાઇટ્રોજન બેઝમાં ભણ્યા હતા ને એડેનિનની ઉપર ગુઆનિનની બાજુમાં બધા ઘણા બધા એવી રીતે સાઇટોસિનમાં પણ તો એ તમે જુઓ કે ન્યુક્લિઓટાઇડના બંધારણીય ઘટકમાંથી એમિનો સમૂહનું દૂર થવું ડાયસેકેરાઇડ જે છે એમાંથી ગ્લાયકોસિડિક બંધનું તૂટવું એટલે કે એનું હાઇડ્રોલિસિસ થવું હાઇડ્રોલિસિસ થવું એટલે કે તો કે જે ગ્લુકોઝ અને ગ્લુકોઝ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાય છે પરસ્પર આથી બે મોનોસેકેરાઇડ વચ્ચે બનતો બંધ ગ્લાયકોસિડિક જેનાથી કઈ નિર્માણ થશે સેરમ નિર્માણ થશે ડાયસેકેરાઇડ તો ડાયસેકેરાઇડ નું જે નિર્માણ થાય તે દરમિયાન ઓલરેડી બંધ બનેલો છે પણ ધારી લો કે આ બંધ તૂટી જાય બરાબર આ બંધ તૂટી જાય એટલે આ રીતે છૂટા પડી જાય તો બ
बंध बन्यो तो डीहाइड्रोजिनेशन बंध तूटी गयो એટલે હવે ઊંધુ શું થઈ ગયું હાઇડ્રોજિનેશન અથવા હાઇડ્રેશન થઈ ગયું તો અહીં આપણે આપ્યું છે હાઇડ્રેશન હાઇડ્રોજન અથવા હાઇડ્રોલિસિસ નિર્જલીકરણની ઊંધી પ્રક્રિયા તો કે અહીં કીધું છે કે ડાયસેકેરાઇડ ના બંધ તૂટવાથી કયા બંધ ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલાઇઝ હાઇડ્રોલિસિસ હાઇડ્રોલિસિસ એટલે કે જે પાણીનો બંધ બનવામાં દૂર થયો તો એ પાછો આપી ગયો એટલે પાછો બંધ તૂટી જાય એટલે હાઇડ્રોલિસિસ તરીકે કહેવાય આ પ્રકારે હજારો ઉદાહરણનું આમ તો લિસ્ટ બનાવી શકાય આ બે ચાર તો ઠીક પણ આમાં તો હજારો છે લિસ્ટ બનાવી શકાય મુખ્યત્વે આ ચયાપચય પ્રક્રિયાઓ એકલી થતી નથી પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓથી તે જોડાયેલું છે એવું નથી હોતું કે આપણા કોષમાં જ્યારે ગ્લુકોઝનું પાચન થતું હોય ત્યારે બીજા બધા પાચન બંધ તો આજે ખોરાક ખાધો હોય એક મહિને નાખો છે કેટલા એક મહિનો થાય એક મહિને પણ ખોરાક પચે નહીં પણ આ બધી ક્રિયાઓ એક સાથે થતી હોય છે બધી ચયાપચય ક્રિયાઓ કોષમાં એક સાથે થતી હોય છે બધા ઉત્સેચકો એક સાથે કામ કરે છે એટલે એકલી નથી થતી પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓની સાથે સાથે થાય છે જોડાયેલ હોય છે બીજા શબ્દમાં કહીએ તો ચયાપચયકોનું એક બીજામાં પરિવર્તન શૃંખલાઓ થાય છે એટલે જો પ્રક્રિયાઓ બધી એક સાથે થતી હશે તો એનો ફાયદો શું મળશે કે જો કોઈ સંયોજન છૂટું પડે છે કોઈ બંધ તૂટવાથી તો એ સંયોજન બીજા અન્ય શૃંખલાના અન્ય સભ્ય સાથે જોડાણ સાધી શકે છે સમજ્યા એટલે હવે કોઈ મુક્ત સંયોજન કાર્ય વગરનું એમનામ રખડતું રહેશે નહીં તો એની માટે તે પરિવર્તન એકબીજા સાથે જોડાયે અને અન્ય જે બીજી શૃંખલાઓ છે એના દ્વારા તે પછી પરિવર્તનથી છૂટું પડેલ સંયોજન સ્વીકારાય છે જેને ચયાપચય પથ કહે છે આ પથ એને શું કહેવાય ચયાપચય પથ અથવા તો મેટાબોલિક પાથવે શું કહેવાય મેટાબોલિક પાથવે આ ચયાપચય પથ એ શરીરના વાહન વ્યવહારના ટ્રાફિક વ્યવસ્થા જેવો જ હોય છે તમે જુઓ કે પણ સિગ્નલ પોઈન્ટ હોય એટલે કે મુખ્ય ચાર રસ્તા પડતા હોય બરાબર એ મુખ્ય ચાર રસ્તા પર અલગ અલગ ઘણી બધી બાજુથી વાહન આવી ત્યાં ભેગા થાય છે પણ બધા ભેગા તો ક્યાં થઈ શકે બરાબર હા પછી સેકન્ડ પોઈન્ટ છે કે આમ જાય આમ જાય આમ જાય ત્યાં ક્લિયર છે તો કે શહેર હોય ત્યાં વાહન વ્યવસ્થા પણ કેવી હોય મોટી હોય ટ્રાફિક પણ કેવો થાય બધા થાય બસ એક આવો જ ટ્રાફિક એ આપણા કોષમાં પણ થાય છે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન અને આ ચયાપચયની પ્રક્રિયા દરમિયાન તે ટ્રાફિક થાય છે તેને જ ચયાપચય પથ કહે છે યાદ રાખજો તો કે આ પથ કાં તો રેખીય હોય અને કાં તો વર્તુળાકાર ખાસ કરી રાખજો ચયાપચય પથ કેવો હોય શકે રેખીય અથવા વર્તુળાકાર હોય શકે ડિપેન્ડ કે કોષમાં કેટલી પ્રક્રિયાઓ અત્યારે કઈ રીતે થઈ રહી છે આ પથ એકબીજાથી આડા અવળા વાહન વ્યવહારના સંગમ જેવો થાય છે આ કોષની અંદર આ પ્રક્રિયા જે થતી હોય ત્યારે કોઈ પણ દિશામાં આ રીતે આડી અવળી વ્યવસ્થામાં પ્રક્રિયા થતી હોય છે ધીરે છેલ્લે બધી પ્રક્રિયાઓ સાથે આ રીતે થતી હોય છે અને આ વાહન વ્યવહાર કે આડો અવળો હોય એવળો પર એની જેમ પ્રદર્શિત થાય છે એની સાથે આપણે ટૂંકમાં સરખાવી શકાય તો કે વાહન વ્યવહારના ટ્રાફિક જેવો એક નિશ્ચિત વેગે અને દિશામાં તો કે ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા અને એક નિશ્ચિત વેગે અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરે છે વાહન વ્યવહાર કેવો હોય એક નિશ્ચિત ગતિએ અને ચોક્કસ દિશામાં થતો હોય આપણે વાહન લઈ બહાર નીકળીએ આપણા ઘરેથી તો આપણને ખબર હોય કે આપણે ક્યાં જવું છે આપણે ગમે ત્યાં ઘરમાં ગાડી નાખી દેવાય ના કારણ ભલે કોઈના ઘરનો ગેટ ખુલ્લો હોય ગેટ ખુલ્લો હોય તો ચાલુ આવવા દીધી એમ ન કહેવાય આપણે જે જગ્યાએ જે વેગે જવાનું છે એ વેગે એની ચોક્કસ દિશામાં આપણે વ્યવસ્થિત ગતિ કરીએ આમ રાસાયણિક પ્રક્રિયાઓ પણ નિશ્ચિત દિશામાં નિશ્ચિત વેગે નિશ્ચિત સમયે થતી હોય છે તમે જુઓ કે ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગે અને નિશ્ચિત દિશામાં ચયાપચય પથ પર ગતિ કરતા રહે છે આ ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા કહે છે એમસીક્યુમાં પૂછાય
गतिक अवस्था कोने कहेवाय छे? अथवा नीचे पैकी कोने गतिक अवस्था थाय एटले याद रखजो, चयापचयोना वहनने शरीरना घटकोनी गतिक अवस्था कहे छे। शेने? चयापचयको। चयापचयको तरीके प्रोटीन, कार्बोदित, लिपिड, न्यूक्लिक एसिड वगैरह। तो कि चयापचयकोना वहनने शरीर घटकोनी गतिक अवस्था कहे छे। सौथी महत्वनु ए छे कि एक बीजा थी जोड़ायेल आ चयापचयी ट्राफिक अत्यंत सरल गति द्वारा कोई पण दुर्घटना वगर स्वस्थ अवस्था बनावी राखवा माटे होय छे। आपणा जे वाहन व्यवहार छे रोड पर नो, एमां तो क्यारेक कोई भटकाई जवाय, एटले के दिशा भटकाई जईए तो पछी क्यांक एक्सिडेंट थवानी पण शक्यता छे। पण आपणा शरीरना जे कोषमां थती व्यवस्था छे, वाहन व्यवस्था जेवी व्यवस्था, એમાં ક્યારે પણ એક્સિડન્ટ થતો નથી, અકસ્માત થતો નથી। અકસ્માત વગર થતી નિયમિત પ્રક્રિયા છે શરીરને જીવંત રાખવા માટે, એ કોષને જીવંત રાખવા માટે। સમજાય છે તમને? તો કે સૌથી મહત્વનું તો એ છે કે એકબીજાથી જોડાયેલ આ ચયાપચય પત્ની ચયાપચય પ્રક્રિયાઓ ચયાપચય ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના એટલે કોઈ પણ અકસ્માત વગર નકર જો તમે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા થાય છે આમ કે ટ્રાફિકમાં દુર્ઘટના ઘટી જાય, એટલે કે દુર્ઘટના કેવી ઘટી જાય? તો કે પ્રોટીન એન્થાઇકોલેજ હું મોનોસેકેરાઇડ, પ્રોટીન એન્થાઇકોલેજ હું પોલીસેકેરાઇડ જેવું થોડી ચાલે, બરાબર? આવા કોઈ દુર્ઘટના અકસ્માત ઘટાતા નથી। તો કે કોઈ પણ દુર્ઘટના થાય, એવી પણ દુર્ઘટના કોષમાંથી ઘટાતી કે પ્રોટીન કે હું જ્યાં સુધી મારો વેટ પૂરો કરું નહીં અને હું મારું પાચન કરી ના ના પૂરા કરી નથી માં ત્યાં સુધી ખબરદાર ગ્લુકોઝ છે કે પછી લિપિડ છે એનો ચયાપચય પદ બંધ રાખો, કાર્યરત કરવો નહીં, એવું ક્યાંય થાય નહીં કે અહીંયા જે આ પ્રક્રિયા ગ્લુકોઝ થઈ રહી હતી અચાનક આ વચ્ચેથી પ્રોટીન આવ્યો અને ગ્લુકોઝની પ્રક્રિયા ત્યાંથી બહાર નીકળી જવી પડી, ત્યાંથી ધીરે ધીરે એવું બને નહીં। બહુ વ્યવસ્થિત રીતે અને સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે प्रक्रिया उद्दीपक मदद थी उद्दीपन पामे तो उद्दीपकीय प्रक्रिया कहेवाय, बरोबर? એક રીતે હવે આપણા બાયોલોજી ની અંદર એ ઉદ્દીપક ને ઉત્પ્રેરક કીધો અને આ બધા છે શું ઉદ્દીપક ને ઉત્પ્રેરક, એ છે શુદ્ધ લેંગ્વેજ માં ઉત્સેચક। કોણ છે ઉત્સેચક? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક દ્વારા પૂરી થતી હોય તેને ઉત્સેચકીય પ્રક્રિયા કહેવાય। બાયોલોજી માં આપણે આ ઉત્સેચક ને ઉત્પ્રેરક નામ આપીએ તો જે પ્રક્રિયા ઉત્પ્રેરક થી ઉત્પ્રેરણ પામતી હોય, ઉત્પ્રેરક થી ઉત્પ્રેરણ પામતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ કહે છે। જીવનતંત્રમાં કોઈ પણ ચયાપચય રૂપાંતરણ ઉત્પ્રેરક વગર પણ થતું નથી, કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી હોતી નથી કે જે વગર ઉત્સેચકની હાજરીમાં થઈ જાય। સિમ્પલ આટલું કરવું હોય ને, H2O+CO2 ઇટ ગિવ્સ H2CO3 એટલે કે કાર્બનિક એસિડ, તો આ પ્રક્રિયામાં પણ ઉત્સેચન જોઈએ, કયો? કાર્બનિક એન્હાઇડ્રેઝ, કયો? ક્લિયર છે? પાણીનો અણુ અને કાર્બન ડાયોક્સાઇડનો ગેસ, કાર્બન ડાયોક્સાઇડનો અણુ જોડાઈને આવું એક સંયોજન બનાવે H2CO3 જેને આપણે કાર્બનિક એસિડ તરીકે ઓળખીએ। આ પ્રક્રિયા પણ ઉત્પ્રેરિત ઉત્પ્રેરક થી થતી ઉત્પ્રેરિત પ્રક્રિયા છે, જેમાં ઉત્પ્રેરક કયો વપરાય છે? કાર્બનિક એન્હાઇડ્રેઝ, એ આ પ્રક્રિયા માટેનો ઉત્પ્રેરક છે। અને ઉત્પ્રેરક થી ઉત્પ્રેરણ પામતી આવી પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ કહે છે। એક્ઝામ્પલ આપી, જીવનતંત્રમાં કોઈ પણ ચયાપચય રૂપાંતર ઉત્પ્રેરક વગર થતું નથી। CO2 નું પાણીમાં ઓગળવું, CO2 નું પાણીમાં ઓગળવું, જો ઓગળ્યું એ એક ભૌતિક ફિઝિકલ પ્રક્રિયા છે આપણા બોડીમાં થતી। ઉત્પ્રેરક કે જે કોઈ પણ ચયાપચય રૂપાંતરણની ગતિ વધારે છે તે પણ એક પ્રોટીન જ છે। ગઈકાલે આપણે પ્રોટીન પર વિચાર્યું ત્યારે આપણે કીધું કેટલાક અંતઃસ્ત્રાવો, કેટલાક
एंटीबॉडी કેટલા ઉત્સેચકો પ્રોટીન ના બનેલા છે તો ઉત્સેચકો શેનું બનેલું બંધારણ હોય છે તે પણ એક પ્રોટીન છે અને તેનું કાર્ય શું છે તે રાસાયણિક પ્રક્રિયાને અસર કરી રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરી રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરે છે સતત વધારે છે એ પ્રક્રિયામાં આ કાર્બોનિકેન હાઇડ્રેટ્સ કઈ જોવા મળ્યો એ જોવા મળતો નથી એ માત્ર પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયા નિપજમાં રૂપાંતર સરળ બનાવે ઝડપી બનાવે તો કે ઉત્તેજક જે કોઈ પણ ચયાપચય રૂપાંતરણની ગતિ વધારે છે તે પણ એક પ્રોટીન હોય છે એવા પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણ એટલે ઉદ્દીપક ઉત્પ્રેરણ એટલે ઉદ્દીપક ઉત્પ્રેરક એટલે ઉદ્દીપક ઉત્પ્રેરણની ક્ષમતા હોય તેને ઉત્સેચક કહે છે એવા પ્રોટીન કે જેમાં પ્રક્રિયાને ઉત્પ્રેરણ કરી શકવાની ક્ષમતા હોય તો તેવા ઉત્પ્રેરકને ઉત્સેચક કહે છે યાદ રાખજો ઉત્સેચક કોને કહે છે બાયોલોજીમાં ઉત્સેચકની વ્યાખ્યા બાયોલોજિકલ રીતે આપણે આ રીતે આપી છીએ કાયમ તો જો એવા પ્રોટીન કે જેમાં પ્રક્રિયાને આ પ્રક્રિયા છે ઉત્પ્રેરકથી ઉત્પ્રેરણ પામી કહેવાય તો જેમાં ઉત્પ્રેરણ પામવા જે ઉત્પ્રેરકમાં ઉત્પ્રેરણની ક્ષમતા અથવા પ્રક્રિયા ઉદ્દીપકથી ઉદ્દીપન પામવાની ક્ષમતા રહેલી હોય તો તેને ઉત્સેચક કહે છે એટલે કે જેવા જે પ્રોટીનમાં ઉત્સેચક તરીકે પ્રક્રિયાને ઉત્પ્રેરણ પામવાની ક્ષમતા હોય એટલે કે ઉત્પ્રેરક તરીકે ઉત્પ્રેરણ પામવાની ક્ષમતા હોય તો તેવા ઉત્પ્રેરણને જ ઉત્સેચક કહે ઉત્પ્રેરકને જ ઉત્સેચક કહે છે ક્લિયર છે તો કેવા પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણની ક્ષમતા હોય તે ઉત્પ્રેરક અથવા તો એનું બીજું નામ ઉત્સેચક કહે છે ઉત્સેચકની બાજુમાં તમે લખી નાખજો ઉત્પ્રેરક જેથી કરી તમને ભૂલાય નહીં ક્લિયર હવે આપણો નેક્સ્ટ ટોપિક લઈએ જીવનનો ચયાપચય આધાર આપ જાણો છો કે દરરોજ ખોરાક ખાવો પડે છે દરરોજ ટાઈમ ટુ ટાઈમ ભૂખ લાગે છે દરરોજ ટાઈમ ટુ ટાઈમ જવું પડે છે તો એવી જ રીતે દરરોજ ટાઈમ ટુ ટાઈમ આપણા કોષમાં ચયાપચયની પ્રક્રિયા પણ થવી જ જોઈએ જો આપણા બોડીમાં ચયાપચયની પ્રક્રિયા થાય નહીં તો આપણને ભૂખ લાગવાની પણ બંધ થઈ જાય અને આપણા કોષોની પ્રક્રિયાઓ પણ બધી ડિસ્ટર્બ પામે આપણે આપણા બોડીની કોઈ ફિટનેસ યુક્ત કાર્ય કરી શકીએ નહીં તો કે જીવનનો ચયાપચય આધાર એમાં કેટલાક પોઈન્ટ છે એની ચર્ચા કરી આપણે ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો જેવા કે એસિડિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ અને કેવા ઘટક સામાન્ય ઘટક એટલે સામાન્ય ઘટકને આપણે લીધો મોનોમરમાંથી જટિલ ઘટકો એટલે કે પોલિમર સજીવો ઉત્પત્તિ ક્રમ ભણ્યા છો ને મોનોમરો ભેગા મળી છે નિર્માણ થાય પોલિમરનું થાય ઓકે તો કે ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો એક્ઝામ્પલ યાદ રાખજો એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું બનવું તેમજ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો એટલે કે પહેલાં સરળમાંથી જટિલ એટલે મોનોમરમાંથી પોલિમર એની કરતાં ઊંધું જટિલમાંથી સરળ એટલે પોલિમરમાંથી પાછા મોનોમરનું બનવું એનું પણ એક એક્ઝામ્પલ કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થવું બરાબર એટલે કે આ એક જટિલ પદાર્થ છે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું બનવું તો કે લેક્ટિક એસિડ છે એ જટિલ પદાર્થ છે ને ગ્લુકોઝ છે એ સરળ પદાર્થ છે તો ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં લેક્ટિક એસિડનું ગ્લુકોઝમાં બંને બાજુ રૂપાંતર શક્ય છે બીજી પ્રક્રિયાઓમાં વિખંડન થતું હોવાથી તેને અપચય પથ કહે છે આ પ્રક્રિયાઓ જે છે ને અપચય પ્રક્રિયાઓ જે અપચય પથ દર્શાવે છે એ પ્રક્રિયાઓમાં બંધો તૂટીને નવા સંયોજન બનતા હોય છે આ ખાસ યાદ રાખજો આ પ્રક્રિયાઓમાં બંધો તૂટી અને નવા નવા સંયોજન બનતા હોય છે ચય પથમાં શક્તિ વપરાય છે
અને અપચય પથમાં શક્તિનો શક્તિ ઉત્પન્ન થાય છે, શક્તિનું ઉત્સર્જન થાય છે. અહીંયા સુધી ફરી સમજીએ, ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો, સામાન્ય ઘટક તરીકે મોનોમર લઈ લઉં, જટિલ ઘટક તરીકે પોલિમર અથવા ડાયમર, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, જે પણ બરાબર. તો કે સામાન્ય ઘટકમાંથી જટિલ ઘટકો, એક્ઝામ્પલ કે એસિટિક એસિડમાંથી જેવી રીતે કોલેસ્ટ્રોલ બને છે, કોલેસ્ટ્રોલ એટલે ચરબીનો ઘટક, તેવી રીતે, તેમજ આની કરતાં ઊંધો કે જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થોનું નિર્માણ થતું રહે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યું છે કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ કંકાલ સ્નાયુમાં જોવા મળે. ક્યાં? કંકાલ સ્નાયુમાં એવું થતું હોય છે, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને છે. તો ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ એટલે એવું કહેવાય, ગ્લુકોઝ એ મોનોસેકેરાઇડ છે અને લેક્ટિક એસિડ એ આ મોનોસેકેરાઇડ કરતાં પણ નાનો અણુ છે. હો, આ લેક્ટિક એસિડ છે, થોડું તમને બતાવી દઉં. તો કે C6H12O6, એમાંથી CA3CHOHCOOHનું બનવું, CA3CHOHCOOH, તો એ આના કરતાં નાનો અણુ છે. એટલે કે શું કહેવાય, અહીંયા લખવું હોય તો જટિલ અણુનું સરળમાં રૂપાંતર. ખબર પડી? આ ગ્લુકોઝ છે, એની અંદર આ કોણ છે, લેક્ટિક એસિડ, એમાંથી લેક્ટિક એસિડનું બનવું તે જટિલ અણુનું સરળ અણુમાં રૂપાંતર કરતી એક બહુ સરસ મજાની પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા ક્યાં થાય, MCQમાં યાદ રાખજો, ક્યાં થાય? કંકાલ સ્નાયુમાં થશે. ઓકે, તો કે પ્રથમ પ્રકારની પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ કે ચય પથ કહે છે. એટલે કે ઉપરની જે પહેલી પ્રક્રિયા છે ને, એને ચય પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા? ચય પ્રક્રિયા, કે જેની અંદર નાના અણુમાંથી મોટા અણુ બને, બરાબર. અને બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી, એટલે જો આ તૂટી ગયો અને એના આના કાર્બન ગણો તો 6 છે, આના કાર્બન ગણો તો 1, 2, 3 જ છે, બરાબર. તો અહીંયા શું થઈ ગયું? 6/2 થઈ ગયું, 6/2. તો અહીંયા તમે શું નોટિસ કર્યું કે અડધું થઈ ગયું, એટલે આ પ્રક્રિયામાં શું થયું, શું થયું? વિખંડન થયું. ક્લિયર? તો કે બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી તેને કયો પથ કહે છે? અપચય પથ કહે છે. જો આવી રીતે વિખંડન થતું હોય તો એવો પથ કેવો હોય? અપચય પથ હોય. અને આવી રીતે કંઈક નિર્માણ થતું હોય એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું તો એ ચય પથ કહેવાય, બરાબર. તો કે આ બીજો પથ છે ને, એ વિઘટનાત્મક પથ કહેવાય, અને પહેલો પથ છે એ સંશ્લેષણાત્મક પથ કહેવાય. ચય પથમાં શક્તિ વપરાય છે. હવે આપણે ચયાપચયને સમજીએ. અહીંયા ધ્યાન આપજો ખાસ, ચયાપચય સંધિ છૂટી પાડો. ચય વત્તા અપચય, ચય વત્તા અપચય ભેગું થાય એટલે શું બને? ચયાપચય, એને છૂટા પાડી દો પાછા. તો ચય વત્તા અપચય, ચય પ્રક્રિયાઓ જેટલી પણ છે ને, એ બધી પ્રક્રિયાઓ સંશ્લેષણાત્મક હોય. કેવી હોય? સંશ્લેષણાત્મક હોય. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને આપ્યું છે, એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું બનવું, બરાબર. અપચય પ્રક્રિયાઓ છે એ બધી કેવી હોય? વિઘટનાત્મક હોય. અને જે પૈકી અહીંયા આપણને આપ્યું છે એ ઉદાહરણ શ્વસનનું છે. કોનું છે? શ્વસન. અને આ એક બીજું ઉદાહરણ. ક્લિયર? તો કે શ્વસનની પ્રક્રિયા છે, શ્વસનમાં થાય આ પ્રક્રિયા. અપચય પથ કહે છે, ચય પથમાં શક્તિ વપરાય છે. જે ચય પ્રક્રિયાઓ છે, ચય પ્રક્રિયાઓમાં શક્તિ વપરાય છે. શા માટે? કારણ કે નાનામાંથી મોટા બનવા માટે શક્તિ જોઈએ, બરાબર. અહીંયા તમે જો અપચય પથમાં તો મોટામાંથી નાનું બની જાય છે, એટલે આમાં તો શું થશે? શક્તિ ઉત્પન્ન થાય છે. સમજાય છે? કે ચય પ્રક્રિયામાં શક્તિ વપરાય છે, એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણમાં શક્તિની આવશ્યકતા રહે છે. કારણ કે અહીંયા શું કરવાનું છે? મોનોમરમાંથી પોલિમર બનાવવાનું છે. તો નાનામાંથી મોટા બનાવવું હોય તો શક્તિ જોઈએ, કે શક્તિ ઉત્પન્ન થાય, શક્તિ વપરાય કે શક્તિ ઉત્પન્ન થાય? અહીંયા શક્તિ વપરાય, એટલે શક્તિની શું રહે? આવશ્યકતા રહે છે. જ્યારે બીજી તરફ અપચય પથ દ્વારા તો શક્તિ મુક્ત થાય છે, શક્તિ મળે છે કોષને. ઉદાહરણ તરીકે જ્યારે કંકાલ સ્નાયુમાં, કંકાલ સ્નાયુ એટલે આપણા અસ્થિનો સ્નાયુ,
અસ્થિની ફરતે આવેલા સ્નાયુ એને કંકાલ સ્નાયુ કહેવાય. કંકાલ સ્નાયુમાં જ્યારે ગ્લુકોઝ લેક્ટિક એસિડમાં વિઘટિત થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે. કારણ કે ગ્લુકોઝ એક મોટો અણુ છે, લેક્ટિક એસિડ નાનો અણુ છે, અડધા કાર્બન ધરાવતો અણુ છે. તો ગ્લુકોઝને માંથી જ્યારે લેક્ટિક એસિડ બને ત્યારે શક્તિ જોઈતી નથી, ઉપરથી શક્તિ બહાર મુક્ત થાય છે, મળે છે શક્તિ, વપરાતી નથી. વપરાય ક્યારે? જ્યારે નાના અણુઓ મળીને મોટો અણુ બનાવતા હોય, એટલે એમિનો એસિડ મળીને પ્રોટીન બનાવે, તો એવી કન્ડિશનમાં શક્તિની જરૂર પડે, શક્તિ વપરાય. પણ પ્રોટીનમાંથી વળી પાછા એમિનો એસિડ બનતા હોય તો પછી શક્તિ જેણે પહેલાં લીધી હતી એ બધી છૂટી પડે. કારણ કે એ વખતે નિશ્ચિત કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બન્યા હોય ને, એ બંધના સંયોજનમાં, એ બંધના નિર્માણમાં કંઈક શક્તિ વપરાતી હોય અને કંઈક શક્તિ મુક્ત થતી હોય, તો આ કન્ડિશન ઉપર આ ચયાપચય પથ જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે તે 10 ચયાપચય ચરણમાં પૂરી થાય છે. એટલે કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ એ 10 તબક્કામાં થતી પ્રક્રિયા છે. કેટલા તબક્કામાં? 10. તમને એમ થાય કે મેડમ આ જોવામાં તો કેટલી ઇઝી લાગે છે, આમાંથી આમાં થયો આટલું રૂપાંતરમાં 10 તબક્કા? હા, 10 તબક્કા. અને હજી આ 10-એ 10 તબક્કામાં અલગ અલગ 10 ઉત્સેચકો, સમજાણું? એટલે દરેક પ્રક્રિયા એ 100% ઉત્સેચકીય પ્રક્રિયા છે, ઉત્પ્રેરણ પામતી ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. તો સમજો કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ એમસીક્યુમાં ખાસ યાદ રાખજો, 10 ચયાપચય ચરણમાં, 10 ચયાપચય ચરણ 10 તબક્કામાં પૂર્ણ થાય છે. અને આ જે 10 તબક્કાની પ્રક્રિયા છે એનું ખાસ નામ યાદ રાખજો, તેને ગ્લાયકોલિસિસ કહે છે. કે લેક્ટિક એસિડ બનાવવું હોય ગ્લુકોઝમાંથી તો ગ્લાયકોલિસિસ ફરજિયાત થવી જોઈએ. ગ્લાયકોલિસિસ થઈ જાય ને પછી આથોણની પ્રક્રિયા, કઈ પ્રક્રિયા? આથોણની પ્રક્રિયાના દ્વારા લેક્ટિક એસિડ બને, ડાયરેક્ટ બનતું નથી. સજીવોમાં પોષક દ્રવ્યના અવનત થવાથી મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થયેલી હોય છે. અને આ બંધ શક્તિ જ્યારે અને જ્યાં આવશ્યક સજીવતંત્રમાં ઉર્જાનું, શક્તિનું ચલણ મહત્વપૂર્ણ, શક્તિ ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ રાસાયણિક બંધના સ્વરૂપે રહેલી હોય. ઘડીએ ઘડીએ એમ કહીએ શક્તિ મુક્ત થાય, શક્તિ વપરાય, શક્તિ મુક્ત થાય, પણ એ શક્તિ કયા સ્વરૂપે છે? એ શક્તિ છે એટીપી સ્વરૂપે. કયા સ્વરૂપે? એટીપી. એટીપીનું પૂરું નામ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. કયું થશે? એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો કે આ જે શક્તિ છે એ કોષમાં એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે મુક્ત થશે અને કોષને અને કોષની આસપાસના વાતાવરણને અથવા તો અન્ય કોષોને તે એટીપી સ્વરૂપે મદદરૂપ થશે. તો આ જે શક્તિનું બંધમાં રહેલી છુપી શક્તિ છે એ કયા સ્વરૂપે છે? એટીપી સ્વરૂપે છે. હવે છેલ્લો પેરેગ્રાફ જોજો વિદ્યાર્થી મિત્રો. સજીવો, છેલ્લો પેરેગ્રાફ જે તમને દેખાય છે ને આ ટોપિકનો, સજીવો તેમની શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે એ પ્રશ્ન છે. કે આપણને આપણા શરીરમાં, સજીવોના શરીરમાં શક્તિ કેવી રીતે મળે છે, તેમાં કયા કયા પ્રકારની યોજના વિકાસ પામી છે, તેઓ કયા સ્વરૂપે અને કેવી રીતે ક્યાં શક્તિનો સંચય કરે છે, તેઓ શક્તિને કાર્યમાં કેવી રીતે વાપરે છે અથવા ફેરવે છે, તમે આ બધી જ બાબતોને આગળના ઉપલા ધોરણમાં એક નવી શાખામાં અભ્યાસ કરશો જેને જૈવ શક્તિ વિજ્ઞાન કહે છે. આ ઉપલા ધોરણમાં પણ આપણને આપવું છે અને આપણા આ ધોરણમાં 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 13 અને 14 બહુ સરસ રીતે આખા એટીપીની શક્તિ ઉપર કામ કરતા બતાવ્યા છે. એ આપણે તમે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 13 અને 14 જ્યારે તમે ભણશો ત્યારે તમને વધારે ખબર પડશે. એની 13 અને 14 ચેપ્ટર એ જૈવ શક્તિ વિજ્ઞાનના ચેપ્ટર છે. ક્લિયર? તો ખબર પડી તમને. હવે આપણો નેક્સ્ટ ટોપિક જીવંત અવસ્થા એ આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સરસ રીતે લઈએ. ત્યાં સુધી તમે આપણા આ ઉપરના બે ટોપિકને ધ્યાનથી વાંચી અને સમજી લો.